વચનામૃત તેરમો મૂળ બારમો મૂળ ચાલ્યો છે. હું જ્ઞાયકને આ બર પર હું એક જાણનાર જ્ઞાયક અને આખી બધી ચીજો બધી રાતથી માંડીને આખી દુનિયા એ બધી પર બાકી બધા જાણવાના પડખા છે. આદરવાનું તો જ્ઞાયક સ્વરૂપ ભગવાન ત્રિકાળી જ્ઞાન આનંદ સ્વરૂપ છે ધ્રુવ, એક જ આદરણીયને સ્વીકારવા લાયક છે. હા હા છે, બાકી બધા જાણવાના પડખા છે. હું જ્ઞાયક છું, બાકી બધું પર આ એક ધરા એ ઉપડે. હા હા હું તો એક જાણનાર જાણનાર જાણનાર, એ સિવાય બીજી બધી ચીજો મારી નહીં,
એમ એક ધારાએ એક જ પ્રકારે અંતર્મુખ થઈને ઉપડે તો એમાં બધું આવી જાય છે. એક ના એકને જાણતા એક જાણી સંબંધ જાણી, જેણે એકને જાણ્યો એને બધાને જાણ્યા. ઝીણી વાત છે ભાઈ. એક જ્ઞાયક ધ્રુવ હો પર્યાય પણ નહીં, જાણનાર પર્યાય અવસ્થા, પણ જણાવા યોગ વિનાયક તે હું છું. બાદી બધા જાણવાના પડખા ઘણા આવે. આદરણીય તો એક જ્ઞાયક છું. હા 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 હા. પણ પોતે ઊંડો ઉતરતો નથી. ઉપર ને ઉપર જ રહે છે, અંદરમાં જવાનો પ્રયત્ન કરતો નથી. બહારની ક્રિયાકાંડ અને બહારના વિકલ્પોની લાગણીમાં ફસો, અંતરમાં ઉતરવાનો પ્રયત્ન કરતો નથી. છે પણ પોતે ઊંડો તો ઊંડો, એટલે ઉપર જે પર્યાય છે અને ઉપર જે રાગ છે તેનાથી ઊંડો. આખું જેનું તળ ચૈતન છે, અતિન્દ્રિય આનંદનો સાગર ભગવાન છે, એના અંતરમાં તો જાતો નથી. કારણ કે ઉતરતો નથી, કરવા ધારતો નથી. હું એક જાણનાર છું એવું કરવા ધારતો નથી, એટલે અઘરું લાગે. અઘરું લાગે છે ને કે આ બધું અઘરું, આ શું ચાર નહીં ને ચાર નહીંનો વ્યવહાર, ભેદ ને એ નિષેધ ને આત્મા એક જ્ઞાયક વિદ્યમાન અર્થ, એ બધું આઘરું કેમ લાગે છે? અંદરમાં ઊંડો ઉતરતો નથી. ઉપર ટબકે બધા વિકલ્પની લાગણીઓ સાંભળવું, વાંચવું, વિચારવું, કહેવું, એ બધી લાગણીઓમાં રોકાતો ઊંડો ઉતરતો નથી. કારણ કરવા ધારતો નથી, એટલે અઘરું લાગે. એટલે અઘરું લાગે, કરવા ધારતો નથી એટલે અઘરું લાગે. કરવા ધારે તો અઘરું ન લાગે એમ કે છે. ઝીણી વાત છે. શબ્દો નીકળી ગયેલા છે અનુભવથી. બહેનો દીકરીઓની વચ્ચે રાત્રે બોલી ગયા એમાંથી લખાઈ ગયેલું છે, એને આ બહાર આવ્યું છે. અંતર આનંદના અનુભવના ભૂમિકામાંથી વાણી નીકળી છે. એક દેહ સ્ત્રીનો છે, બાકી અંદરમાં એનું સ્ત્રી પણ હું રાગ ને વિકલ્પ પણ મારો નથી, એ તો અનુભવમાં આનંદમાં રહે છે. એ હું છું, બાકી બધું મારું કંઈ નથી. આ હા. 13-14 હું છું એમ પોતાથી પોતાને અસ્તિત્વનું જોર આવે. શું કે છે? હું છું એમ પોતાથી વિકલ્પથી નહીં, પોતાથી પોતાને છે અસ્તિત્વનું જો આવે. આ હા હા. હું એક આનંદ કંદ પ્રભુ છું, સચ્ચિદાનંદ આત્મા છું, એવું પોતે પોતાને પોતાના પુરુષાર્થથી જો આવે, પોતે પોતાને ઓળખે એવું જોર આવે તો પોતાને ઓળખે. છે પહેલા ઉપર ઉપરથી આ અસ્તિત્વનું જોર આવે, એટલે શું કે અનુભવ ન કરે પહેલો. પહેલો છે અંદર ચીજ જાણનારી, જાણનારો એ અનાદિ અનંત નિત્ય ધ્રુવ છે, એમ પહેલો ઉપરથી એટલી વિકલ્પથી પહેલું જોર આવે, પછી અસ્તિત્વનું ઊંડાણથી જોર આવે.
છે ભગવાન પૂર્ણાનંદ પ્રભુ, એમું જો ઊંડાણમાંથી જો અસ્તિત્વ નજર આવે, સત્તા છે આ છે, બીજી બધી સત્તાઓને તો જાણનારો હું છું એ પણ વ્યવહાર, મારી પર્યાયમાં જણાય છે તો પર્યાયને હું જાણનારો છું, અને પર્યાયનો જાણનારો પણ દ્રવ્યને જાણનારો હું છું, પરને તો હું જાણતો નથી જ, મારી પર્યાયમાં પર જણાય છે એ મારા પોતાના પોતાની પર્યાયના સામર્થ્યથી જણાય છે, એ જણાતું નથી. હા હા હા, આમ હોય પોતે ઉપર ઉપરથી કરે છે, અસ્તિત્વનું ઊંડાણથી જોર આવે એ વિકલ્પ હોય, વિકલ્પરૂપ હોય. એ શું કીધું? અંદર મેં ઊંડાણમાં જ્ઞાયક છે, જ્ઞાયક છે, જ્ઞાયક છે, પર્યાયની પાછળ જ્ઞાયક છે, વિકલ્પથી પાર છે, એવો એક વિકલ્પથી જોર આવે, ભલે વિકલ્પ પહેલો આવે, રાગનો અંશ પહેલો આવે, એવો વિકલ્પ પણ હોય, પણ ભાવના જોરદાર જો હોય, અંતર જવાની ભાવના જો જોરદાર હોય, એટલે સહજ રૂપે જોર આવે. જેની વાત છે એટલી અનુભવની છે. પહેલું છે અસ્તિત્વ ઉપરથી વિકલ્પથી લક્ષમાં આવે કે આ કોઈ ચીજ છે અંદર, પછી વિકલ્પ તૂટીને અંદરમાં જોર જાય ત્યારે ભાવનાની ઉગ્રતા હોય એ આત્માના ચૈતન્ય સ્વભાવની ભાવના, એટલે એકાગ્રતા, એ જો હોય તો સાચું આપવાનો અવકાશ છે, સાચું આવવાનો એટલે સત્ય આવવાનો ત્યાં અવકાશ છે, ત્યાં આત્મા અનુભવમાં આવી શકે ત્યાં એને અવકાશ છે. આવી વાતો છે. એકલી સાદી ભાષા દીકરીઓમાં બોલાઈ ગઈ, એ લખાઈ ગયું અને બહાર આવ્યું છે. સમજવા માટે ઘણી ધીરજ જોઈએ. જેને પોતાનું કરવું છે એને ઉપરથી તો પેલું કે આ છે મહાપ્રભુ કંઈક, લોકાલોકને જાણનારો સર્વજ્ઞ શક્તિવાળું તત્વ છે, સર્વજ્ઞ પરમગુરુ, એવું સર્વજ્ઞ, હું સર્વજ્ઞ પરમગુરુ, બધાથી ઊંચો ના ઊંચો, બધોથી હું, એમ જો અંદરમાં જોર આવે આ હા હા, તો સાચું આવવાનો અવકાશ છે, તો અંતર અનુભવ આનંદમાં આવવાનો એને અવકાશ છે. ભાષા તો સાદી છે પણ ભાવ જઈ ઊંડા છે, ઊંડા ભાવ. હા હા, 14મો થયા, 15મો તીર્થંકર દેવની દીવધની, કે જે જળ છે, ધ્વનિ છે, અવાજ, ઓમ ધ્વનિ જળ છે, અવાજ નીકળે છે, આ જળ છે, એમ વિતરાગનો અવાજ નીકળે, ઓમનો એ જળ છે, તેને પણ કેવી ઉપમા આપી છે એ વાણીને, કે અમૃત અમૃત વાણીના મીઠાશ આગળ, એ વિતરાગની વાણીની મીઠાશ આગળ જોઈ દ્રાક્ષો શરમાઈને વનવાસમાં ચાલી ગઈ ઉપમા આપી છે. વિતરાગની વાણી સર્વજ્ઞ ત્રિલોકનાથ તીર્થંકર દેવની ધ્વનિ છૂટીને સાંભળી એ કહે છે કે વાણીની એટલી અમૃતનું જોર આવ્યું કે દ્રાગ છે વનવાસમાં વહી ગઈ, આની મીઠાશ આગળ એ મીઠાશ વહી ગઈ. આહા, હજી તો વાણીની વાત છો, આત્માની પછી અમૃતની વાણીની મીઠાશ આગળ
જોઈ દ્રાક્ષુ શરમાઈને વનવાસમાં ચાલી ગઈ, શેરડી અભિમાન છોડીને ચિસોડામાં પીલાઈ ગઈ, ચિચોડામાં પીલાઈ ગઈ. ભગવાનની વાણીનો અમૃત, એ જ્યાં આવે અંદરમાં વાણી ઘૂંટડે ઘૂંટડે, એને લઈને તો કે છે શેરડી પણ ચીલો ચિચોડામાં પીલાઈ ગઈ. અમારો રસ નહીં લાગવું પડે એવી વિતરાગની વાણીનો રસ છે. આવો તો જિનેન્દ્ર વાણીનો મહિમા ગાયો, આ તો વાણીનો મહિમા ગાયો. આવો આવો તો જિનેન્દ્ર વાણીનો મહિમા ગાયો. ચૈતન્યના મહિમાની તો શી વાત કરવી. વાણીની પાર, વિકલ્પની પાર અંદર ચીજ, પાતાળમાં અનંત સાગરને અનંત આનંદનો દરિયો ભર્યો છે એ ચૈતન્યની તો શું વાત કરવી. જ્યાં તીર્થંકરની વાણીને પણ આટલી ઉપમા અપાય તો એના ચૈતન્યના સ્વભાવને તો શું કહેવું કહે છે. એ તો અમૃતનો સાગર અંદર ભર્યો છે. ભાષા સાદી છે પણ છે ઊંચું ઘણું થતું. વિતરાગની વાણી જ્યારે આવી હોય તો જિનેન્દ્રદેવના ચેતનના મહિમાની તો શી વાત કરવી. એની વાણી આવી હોય તો એનો આત્મા કેવો છે અંદર, સર્વજ્ઞ સ્વભાવી પ્રગટ થઈ ગયો. આમ ચૈતન્ય જ્યોતિ જળહળ જ્યોતિ જળહળ જ્યોતિ સર્વજ્ઞ, એના આત્માની તો શું વાત કરવી. ભાષા તો સાદી છે પણ ભાવ જરી ઊંડા છે. સોળમો, જ્ઞાન વૈરાગરૂપી પાણી અંદર સિંચવાથી અમૃત મળશે. ભગવાન આત્માનું જ્ઞાન અને પુણ્ય પાપના ભાવનો વૈરાગ, શું કહ્યું, શુભ શુભ ભાવમાં રક્ત છે તેનાથી વિરક્ત, એ વૈરાગ. વૈરાગ એટલે બાયડી છોકરા છોડી દુકાન છોડીને બેહે એ માટે વૈરાગ, એમ વૈરાગ નહીં. અંદર શુભ ને અશુભ ભાવ થાય એમાં જે રક્ત છે તેનાથી વિરક્ત થાય એમનો વૈરાગ, અને આત્માના અંતરમાં સન્મુખમાં જાય તેનું જ્ઞાન, એ જ્ઞાન અને વૈરાગ એનું પાણી અંદર સિંચવાથી. સમ્યક જ્ઞાન અને વૈરાગને અંતર સિંચવાથી અમૃત મળશે. ભગવાન અમૃતનો સાગર છે. શ્રીમદ એકવાર લખે છે, દુનિયા બહારની નાળિયેરી દેખીને વખાણ કર્યા પણ અહીં તો આખી અમૃતની નાળિયેરી છે અંદર. અમૃતનો સાગર અંદર ભગવાન ડોલે છે, એની નજરું કરી નથી, એની સામું જોયું નથી, એ વાત સાંભળતા રસને પ્રેમ અંતરથી ઉગ્યો નથી. ઉગે અને અમૃત આવે એને અમૃત મળે. જ્ઞાનને વૈરાગરૂપી પાણી સિંચે અંદર, સ્વરૂપનું જ્ઞાન અને પુનપાપનો વૈરાગ એટલે પુનપાપના ભાવથી વિરક્ત, એ બે જો અંદર સિંચવામાં આવે તો અમૃત સ્વરૂપ ભગવાનનો આનંદનો અનુભવ આવ્યા વિના રહે નહીં. શબ્દો તો હાદા છે. અમૃત મળશે, અમૃત અમૃત એટલે એ અમૃત કોઈ મરે નહીં, અમૃત કોઈને મારે નહીં, અમૃત કોઈથી મરે નહીં. શું કહ્યું, એ અમૃત છે ને, અમૃત સ્વરૂપ ભગવાન અંદર
એને જ્ઞાન સાચું અને વૈરાગ્ય સિંચે તો અમૃત એવું છે એ ચીજ કે કોઈ ચીજથી મરે નહીં, એનું અસ્તિત્વ જાય નહીં, તેનું અસ્તિત્વ કોઈને મારે નહીં, અને તેના અસ્તિત્વને કોઈ મારી શકે નહીં, અને તેનું અસ્તિત્વ કોઈને મારી શકે નહીં, બીજાનું અસ્તિત્વ એને મારી શકે નહીં, અને અમૃતનું અસ્તિત્વ બીજાને મારી શકે નહીં. આ હા, માટે એને અમૃત કહે છે. આવી ટાઢી વાણી છે, ટાઢી વાણી છે. જ્ઞાન અને વૈરાગ રૂપી પાણી અંદર સિંચવાથી અમૃત મળશે, તારા સુખનો ફુવારો ફૂટ છૂટશે. આ હા હા, ફુવારો જેમ ફૂટે છે એમ અંદર આનંદનો સાગર એમાં જો જાયેલ લક્ષ કરે અને જ્ઞાન ને વૈરાગ સિંચે તો આનંદનો ફુવારો ફૂટે, અતિન્દ્રિય આનંદનો ફુવારો પર્યાયમાં ફૂટે, ફાટે પર્યાયમાં અતિન્દ્રિય આનંદનો વેદન આવી જાય. જે ધ્રુવમાં અમૃત પડ્યું છે, જે ધ્રુવમાં અમૃત પડ્યું છે એને જ્ઞાન વૈરાગ સિંચવામાં જો આવે તો એની પર્યાયમાં અમૃત પણ આવે. અમૃતનો સ્વાદ આવતા કોઈ દી મરે નહીં, કોઈ દી મારે નહીં, એવી દશા એની પ્રગટ થઈ જાય. હા હા હા, ભાષા તો બહુ ટૂંકી છે પણ તમારી માંગણી છે ને અહીંયા નહી. સુખ નો ફુવારો ફૂટશે. હા હા, અંદર આનંદનો સાગર જેના તળિયા હાથ આવ્યા સમ્યક દર્શન જ્ઞાન અંતરથી એના સુખનો ફુવારો પર્યાયમાં ફૂટે અને અંતરમાં આનંદ આવે ત્યારે જાણવું કે આ આત્મા આને જાણ્યો, ત્યારે જાણ્યું કે એણે આત્માનો અનુભવ કર્યો. એ અનુભવમાં આત્મા આનંદમય જણાય ત્યારે આત્મા જાણ્યો એમ કહેવાય. આ હા હા છે. રાગ સિંચવાથી તો દુઃખ મળશે, રાગમાં ગમે તે શુભ રાગ હો કે અશુભ રાગ હો, ભગવાન પ્રત્યેનો રાગ પણ દુઃખને મળશે. મોક્ષ પાવડમાં સોળમી ગાથામાં કહ્યું છે, સોળમી પરદવાઓ દુગઈ, તારું સ્વદ્રવનું લક્ષ જો પરદ્રવ ઉપર જશે, ભગવાન એમ કહે છે કે અમારા ઉપર પણ તારું જો લક્ષ જશે તો ચૈતન્યની ગતિ નહીં થતા રાગની દુર્ગતિ થશે. શું કીધું એ? પર દવાઓ દુગઈ એવો પાઠ છે. સ દવાઓ સુગઈ, પરમાત્મા એમ ત્રિલોકના જિનેન્દ્રદેવ એમ ફરમાવે કે અમે તારાથી પરદ્રવ છીએ, મારા ઉપર જો લક્ષ ગયું તારું તો તને રાગ થશે, અને રાગ થશે તે ચૈતન્યની ગતિ નથી, એ ચૈતન્ય દુર્ગતિ છે. ભગવાનજીભાઈ હા હા હા, આવી વાત છે. પરદવાઓ દૂર ગઈ, અમે પરદ્રવ છીએ તારાથી, તારા સ્વદવાઓ શું ગઈ? સ્વદ્રમે સિંચન કરે અંદરમાં એકાગ્રતા તો તને આનંદની સુગતિ પ્રગટ થાય. એ સુગતિ કોઈ દેવ અને એ સુગતિ નહીં, શેઠાઈ કે અબજોપતિ માણસ થાય કે રાજા મોટો દેવ થાય એ સુગતિ નહીં, એ તો દુર્ગતિ છે, એ દુર્ગતિ છે. આ હા, સુગતિ તો આત્માના આનંદમાં રાગ રહિત થઈને ચૈતન્યની પરિણતિ પ્રગટ થાય
તેને અહીંયા સુગતિ કહેવામાં આવે છે. અને પરદરે ઉપર રાગ જાય તો રાગ થાય એને દુર્ગતિ કહેવામાં આવે છે. આવી વાત છે. સદવાઓ સુગઈ અમૃતનો સાગર ભગવાન એની દ્રષ્ટિને એકાગ્રતા અને જ્ઞાન કરે તો સુગતિ તારી ચૈતન પરિણતિ પ્રગટે. પણ તારા ચૈતનને ભૂલીને પરદરી ઉપર રક્ષ કર તો રાગ થશે એ ચૈતન્ય ગતિ થી વિપરીત ગતિ છે એની દુર્ગતિ છે. આ એ ભગવાન પ્રત્યેની ભક્તિનો રાગ પણ ખરેખર દુર્ગતિ છે. આવે વિતરાગ નથી જ્યાં સુધી ત્યાં સુધી સમ્યક દ્રષ્ટિને પણ વિતરાગની ભક્તિનો ભાવ સ્મરણનો પૂજાનો ભાવ આવે પણ એ રાગ છે ચૈતન્ય ગતિ નહીં ચૈતન્ય જાત નહીં. અમૃતના નાદથી એની જાત જુદી છે. રાગ સિંચવાથી દુઃખ મળશે. વૈરાગ અને જ્ઞાન સિંચવાથી અમૃત મળશે. અને રાગ કરવાથી ચાહે તો શુભ રાગ હો પણ રાગ કરવાથી દુઃખ મળશે. દુઃખની એને ખબર નથી કે અમે દુઃખી છીએ કે નહીં. રાગ એ વિદે છે, રાગ વિદે છે, દુઃખ વિદે છે. આ પૈસાવાળાઓ કે રાજાઓ કે શેઠિયાઓ કે દેવ એ બધા દુઃખી છે, રાગના વિદનમાં પીડ્યા છે. આ મારું ને હું એનો એની એની મજાનો જે રાગ આવે છે એ રાગ તદ્દન દુઃખ છે. આત્માની શાંતિનો વેરી છે. આવી વાત બેસવી સાંભળવી કઠણ પડે. જ્ઞાન વૈરાગરૂપી જળનું સિંચન કરી આત્મા જ્ઞાનાનંદ સચિદાનંદ પ્રભુ તેનો જ્ઞાન અને રાગથી વિરક્ત પર થઈ એનું જ્ઞાન વૈરાગનું જળનું સિંચન કરી મુક્તિ સુખરૂપી અમૃતને મેળવ્યું. અમૃતની વ્યાખ્યા કરી. અમૃત શું? મુક્તિ સુખરૂપી અમૃત, મોક્ષરૂપી સુખરૂપી અમૃતને મેળવ્યું. વૈરાગથી અને જ્ઞાનથી મુક્તિરૂપી સુખનું અમૃતનું મેળવ્યું. રાગ અને દ્વેષથી દુર્ગતિનો દુઃખ મળશે. સત્તર. જેમ વૃક્ષનું મૂળ પકડવાથી બધું હાથ આવે છે, વૃક્ષનું મૂળ પકડવાથી બધું હાથ આવે છે તેમ જ્ઞાયક ભાવને પકડવાથી બધું હાથ આવે છે. વૃક્ષનું મૂળ પકડવાથી એના બધા પાંદડા ફળ ફળું એના બધો હાથ આવે છે ને એમાં આત્માનું જ્ઞાયક પણ પકડવાથી બધું હાથ આવશે. અમૃત અને સાગર ને અનંત ગુણનો દરિયો ભરેલો એ જ્ઞાયકની દ્રષ્ટિ કરતા અનંત ગુણો પર્યાયમાં પ્રગટ થશે અને એ પર્યાયમાં અનંતો આનંદ પણ સાથે આવશે અને દરેક આનંદમાં પ્રભુતા પણ ભરેલી પડશે. દરેક ગુણની પર્યાય પ્રગટ થતા તેમાં પ્રભુતા પણ સાથે પ્રગટ થશે. રાગ કરતા રાકાય પ્રગટ થશે. આવા ટૂંકા સૂત્રો એને ઓગાળવા વિચારવા વાત તો આકરી છે બાપા. અંતરમાર્ગ કોઈ એવો અલૌકિક છે કે અત્યારે તો સાંભળવા મુશ્કેલ થઈ પડ્યો છે. સાંભળતા એને અમે લાગે કે શું આપણા આવી વાતો છે. અહીં કે છે કે જ્ઞાનને વૈરાગરૂપી આ
જેના વૃક્ષનું મૂળ પકડ્યું બધું હાથ આવે. વિનાયક ભાવને પકડવાથી બધું હાથ આવશે. પરને નહીં, રાગને નહીં, પર્યાયને નહીં. વિનાયક ભાવ ત્રિકાળ દ્રવ્ય, ત્રિકાળી દ્રવ્ય પકડતા બધું હાથ આવશે. એમાં બધું ભર્યું છે. ભાષા તો બહુ ટૂંકી છે પણ ભાવ અંદરમાં ઊંડા ભર્યા છે. અનુભવથી વાણી આવી છે, આનંદના વિધનમાંથી આ વાણી આવી છે. બેન અનુભવમાં અનુભવી છે, અનુભવીની આ વાણી છે. આ ધારેલી વાણી ને સાંભળેલી વાણી નથી. એ વાણી સમજવી સાંભળવી માં ભાગ હોય તો મળે એવું છે. સાક્ષાત ત્રિલોકના નાથની પાસે હતા, ત્યાંથી અહીં આવી ગયા ભૂલ થઈને. પણ એ પછી ભૂલ નીકળી ગઈ, પછી આ અમૃત અંદરથી હાથ આવ્યું ત્યારે આ વાણી નીકળી ગઈ. શુભ પરિણામ કરવાથી કઈ હાથ નહીં આવે. શુભ ભાવ ઘણા તો એમ કે છે કે મેં પાપમાં પીડ્યા છીએ કરતા પુણ્યમાં તો લાવો, પણ પુણ્ય અનંત વાર કર્યા છે, પાપે અનંત વાર કર્યા છે. ભ્રમણનો માર્ગ ક્યાં છે? એમાં જેમાં ભવ ભ્રમણ માર્ગ નથી તેમ નરકને નિગુત છે. કદાચિત કોઈ શુભ ભાવ પાંચ બે ચાર કલાક કર્યો હોય ને કોઈ પુણ્ય થયો હોય સ્વર્ગમાં આદિ જાય, જ્યાંથી પાછા ત્રિયંતમાં ઢોરમાં જશે, ત્યાંથી મારી નર્કમાં જશે, ચાર ગતિ રખડશે. જેણે ભવનો નાશ કર્યો નથી એના ભવના પરિભ્રમણનો આરો ક્યાંય અંત નહીં આવે. આ તો જ્ઞાયક ભાવને પકડવાથી બધું હાથ આવશે, શુભ પરિણામ કરવાથી કાંઈ હાથ નહીં આવે. કરવાથી નમો જનતાણ નમો સિદ્ધાણ એવું પાંચ નૌકાનું સ્મરણ કરવાથી કે પ્રતિમા આદિની પૂજા કરવાથી ભગવાનના દર્શન કરવાથી જે શુભ ભાવ થાય એ શુભ ભાવ પરિણામ કરવાથી કાંઈ હાથ નહીં આવે. કરતા કરતા રાગ ઝેર કરતા કરતા લસણ ખાતા ખાતા કસ્તુરીનો ઓટ કરાવશે એમ છે. લસણ ખાતા કસ્તુરીનો ઓટ કરાવશે એમ શું પરિણામ કરતા કરતા આત્માના શુદ્ધનું પરિણામ આવશે? ત્રણ કાળમાં નહીં આવે. જેની વાત છે ભાઈ, શુભ પરિણામ કરવામાં કાંઈ હાથ આવે નહીં. જો મૂળ સ્વભાવને પકડ્યો છે, ચૈતન સ્વભાવ, જ્ઞાયક ભાવ, નિત્ય અનુભવ ભાવ, અનુભવને લાયક એવો જે ત્રિકાળી ભાવ, એને જો પકડ્યો છે તો ગમે તે પ્રસંગે આવે, ગમે તેવા પ્રસંગો આવે, શરીરમાં રોગ આવે, પ્રતિકૂળ અપમાન આવે, દુનિયા અનાદર કરે, છતાં જો આત્માને પકડ્યો હશે તો ગમે તે પ્રસંગો આવે તે સમયે શાંતિ સમાધાન રહેશે. પ્રતિકૂળ સંયોગ તો એક જ્ઞેય છે, એ તે વ્યવહાર એ જ્ઞેય છે. નિશ્ચયથી જ્ઞેય તો તેનું જ્ઞાન પોતાને થાય તે જ્ઞાન તેનું જ્ઞેય છે. આત્માનું જ્ઞાન પરને જાણવાનું થયું તે જ્ઞાન પોતાનું જ્ઞેય છે. એ જ્ઞેયને જાણનારું જ્ઞાન જ્ઞાન છે. શું છે મૂળ સ્વભાવને પકડ્યો હશે તો ગમે તે પ્રસંગો આવે,
તે સમયે શાંતિ સમાધાન રહેશે, જ્ઞાતા દ્રષ્ટા પણ રહી શકશે. અંતે કરવાનું તો આ છે, ગમે તે પ્રસંગમાં પણ જાણનાર જ્ઞાતા દ્રષ્ટા રહે એને કરવાનું છે. એમાંથી એને ધર્મનું મૂળ પાકતા કેવળ જ્ઞાન થવાનું છે, બાકી બધી વાતો છે. શુભ પરિણામ ગમે તેટલા કરે એના ફળ તરીકે કદાચિત સ્વર્ગને આ પૈસા ધૂળબૂળ મળે, પણ એ બધા ત્યાંથી મરીને પાછા નર્કને નિગુદમાં જવાના. ભવના મૂળ જેણે છેદ્યા નથી, પાંદડા તોડ્યા પણ મૂળ તોડ્યું નથી, પાંદડા તોડ્યા ને મૂળ તોડ્યું નથી, તે પાંદડા 15 દિવસ પાંગરશે, 15 દિવસે પાછા આવશે. એમ જેને ઉપરના શુભ ભાવના પાંદડા તોડ્યા છે પણ શુદ્ધ ભાવનું મૂળિયું પકડ્યું નથી, એને 4 ગતિ પાંગરશે. શુભ ભાવમાં તો ગતિ 4 ગતિ મળશે, ભલે કોઈ અશુભ હોય તો નરક ને નિગુદ મળે, શુભ હોય તો આ મનુષ્યને સ્વર્ગ મળે, પણ ગતિ 4 ગતિ છે. અને 4 ગતિ તે ભવ ભયથી ડર જોઈએ એમ કહ્યું છે. ભવ 4 ગતિના ભવથી ભયનો ડર જોઈએ એને આ નિર્ભય આત્માના તરફનું લક્ષ જાય. કોઈ પણ ભવનો ભય લાગે એને, અરે અરે દેહ છૂટીને ક્યાં જઈશ, આત્મા તો અનાદિ અનંત છે, એ કંઈ નાશ થાય એવું નથી, તો અહીંથી છૂટીને જઈશ ક્યાં, એમ ભવનો ભય લાગે તો એને આત્મા ઉપર દ્રષ્ટિ જે આવીને રહે નહીં. પણ જેને ભવનો ડર ને ભય નથી એને આત્મા શું છે એની જવા તરફનું અનુકરણ છે નહીં. જ્ઞાતા દ્રષ્ટા પણ રહી શકશે. લ્યો 18. દ્રષ્ટિ દ્રવ્ય ઉપર રાખવાની છે, એકલો માલ છે. દ્રષ્ટિ દ્રવ્ય એટલી વસ્તુ જે છે તિકાળ, તિકાળી જ્ઞાયક દ્રવ્ય વસ્તુ છે, એ પર્યાયથી પણ ભિન્ન છે. તેના ઉપર દ્રષ્ટિ એટલે પર્યાય, તેના ઉપર દ્રષ્ટિ રાખવાની છે. જેમાં પર્યાય નથી તેમાં પર્યાયને દ્રષ્ટિ રાખવાની છે. જેમાં રાગ તો નથી, જ્ઞાયક ભાવમાં રાગ તો નથી, પણ પર્યાય વર્તમાન છે એમાં નથી. એ પર્યાયને એનામાં જોડવી, એ તરફ વાળવી, છતાંય પર્યાયમાં દ્રવ્ય આવતું નથી, છતાં પર્યાયમાં દ્રવ્યનું સામર્થ છે તેનું જ્ઞાનને અનુભવ આવે. એટલે એમ કહે છે કે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ રાખવાની છે. વિકલ્પો આવે પણ દ્રષ્ટિ એક દ્રવ્ય ઉપર છે. વિકલ્પ તો આવે, શુભ આવે અશુભ આવે, પછી આપણા પરિણામ પણ આવે, પણ દ્રષ્ટિ તો અંદર પડી છે બા દ્રવ્ય ઉપર. ધ્રુવના ધ્યેય ઉપરથી દ્રષ્ટિ ફરે નહીં. વાણ ચાલે છે દરિયામાં, પણ ધ્રુવના તારે ચાલે છે. ધ્રુવનો તારો એક જ સરખો રહે છે, એના પર વાણ ચાલે. એમાં ધ્રુવ ચૈતન્ય ભગવાન એની દ્રષ્ટિ રાખીને ગમે તે પરિણામ આવે પણ દ્રષ્ટિ ધ્રુવ પર રહે તો એનું વાણ હાલે, નહીં તો વાણ નહીં હાલે. એનું મોક્ષનો માર્ગ તો હાલશે, નહીં તો નહીં નહીં હાલે એમ કે છે. દ્રષ્ટિ દ્રવ્ય ઉપર આ દ્રવ્ય એટલે કોણ, પૈસો નહીં હો, દ્રવ્ય એટલે વસ્તુ જેમાં શરીર તો નથી, વાણી તો નથી, રાગ તો નથી, પર્યાય નથી, એમું જે દ્રવ્ય તિકાળી એના ઉપર પર્યાયની દ્રષ્ટિ એના પર રાખવી. દ્રષ્ટિ છે એ પર્યાય છે, પણ એનો વિષય છે તે દ્રવ્ય છે. આવું ઝીણું પડે પડું છે. દ્રષ્ટિ દ્રવ્ય ઉપર રાખવાની છે. વિકલ્પો આવે
પણ દ્રષ્ટિ એક ધ્રેવ ઉપર છે. જેમ પતંગ આકાશમાં ઉડે દખલ દાખલો આપે છે, પતંગ છે એ આકાશમાં ઉડે છતાં દૂર હાથમાં હોય, દૂર હાથમાં હોય પતંગ ભલે ઉડે આગળ જાય પણ હાથમાં દૂર આમ હોય. હા હા હોય તેમ ચૈતન શું એ દૂર હાથમાં રાખવો. હું તો એક જાણનાર દેખનાર જ્ઞાતા દ્રષ્ટા ચૈતન રસના રસથી ભરેલો ભગવાન એ હું છું. એ દ્રષ્ટિ રાખીને પછી વિકૃત ભલે હો, પતંગ ભલે ઉડે પણ દૂરો હાથમાં છે, એમ દ્રષ્ટિ દ્રવ્ય ઉપર રાખીને વિકૃત ભલે હો તો એને જાણે પણ પોતાના એને માને નહીં. જેમ પતંગ આકાશમાં ઉડે પણ દૂર હાથમાં હોય તેમ ચૈતન શું એ દૂર હાથમાં રાખો. આ તો રાતે બોલાઈ ગયો, થોડું થોડું લખાયેલું છે, એકલો માલ ભર્યો છે. ગુજરાતી ભાષા પણ અંદર કઈ સાધારણ હિન્દીમાં સમજાયું છે, હિન્દીમાં ન સમજાયું નથી એવી કોઈ. હિન્દીમાં સમજાય, ગુજરાતી વાળા બરાબર ન સમજે. પતંગ આકાશમાં ઉડે પણ દૂર હાથમાં હોય તેમ ચૈતન્ય દૂર હાથમાં રાખવો. વિકલ્પ આવે પણ ચૈતન્ય તત્વને તો હું છું, ચૈતન્ય તત્વ તે હું છું. જાણનાર દેખનાર તત્વ જે આત્મા છે, જેની સત્તામાં હોવામાં જણાય છે, એ જાણનારો સે જાણવાની ચીજથી ભિન્ન છે, એના પર દ્રષ્ટિ રાખવી. જાણનારો જાણનારની ચીજથી જાણનારો ભિન્ન છે, એના પર દ્રષ્ટિ રાખવી. જે ચીજ જણાય છે તેના ઉપર દ્રષ્ટિ ન રાખવી. બોલી તો સહેલી વાત હતી, વ્રત કરવા, અપા કરવા, પૂજા કરવી, ભક્તિ કરવી, દાન કરવું, દયા કરવી, સહેલું હટ હતું જો, અને આવું મોંઘું નીકળ્યું. એનું કાંઈ નહોતું રખડવાનું હતું બધું, ચાર ગતિના ભાવ કર્યા છે એમાં ફરી કરીને. અનંતવાર મુનિપણું પણ ધારણ કર્યું આવે છે ને, પૂર્વ 99 વાર, પૂર્વે અનંતવાર મુનિપણું ધારણ કર્યું પણ ક્રિયાકાંડ પર દ્રષ્ટિ, જે દયા દાન ને વ્રત ને ભક્તિ ને પૂજા ને એના પર દ્રષ્ટિ, તે તો રાગ પર દ્રષ્ટિ છે, આત્મા પર દ્રષ્ટિ નહીં. મુનિવ્રત ધાર અનંત બેર ગ્રીવેક ઉપજાયો, મુનિવ્રત ને ધારી મુનિવ્રત ધાર અનેક વાર ગ્રીવેક ઉપજાયો. ગ્રીવેક 9મી ગ્રીકમાં ગયો પણ આત્મજ્ઞાન બિન રીત સુખ ન પાયો. પણ આત્માના જ્ઞાન વિના, રાગથી ભિન્ન પડ્યા વિના આત્માના આનંદ ન આવ્યો. કેમ કે પંચ મહાવ્રતના પરિણામ એ પણ દુઃખરૂપ છે. પંચ મહાવ્રતના પરિણામ એ આશ્રવ છે, એ શુભ ભાવ છે, એ દુઃખ છે. તેથી કહ્યું કે મુનિવ્રત ધાર અનંત બેર ગ્રેક ઉપજાયો, પણ આત્મજ્ઞાન વિના દેશ સુખ ન પાયો. પણ આત્માના જ્ઞાન વિના એને આનંદનો અંશનો સ્વાદ આવ્યો નહીં. પંચ મહાવ્રતના પરિણામમાં આનંદ નથી, એટલે દુઃખ ને રાગ છે. આવું આખું બેસી રીતે હજી કઈ બહારના નિવૃત્તિના ઠેકાણા મળે એને બાપુ કરવું પડશે. આ વિના અને સુખનો અને જે જે દિવસો જાય છે તે મૃત્યુની સમીપે જાય છે. જે મુદત લઈને આવ્યો છે એ મુદત દેહની છે, એ પાકી છે, એક સમય ફરેવો નથી. જે ક્ષેત્રે, જે કાળે, જે નિમિત્તે, જે સંયોગમાં દેહ છૂટવાનો તે છૂટવા છૂટવાનો છૂટવાનો,
એને લાખ ઇન્દ્રો આવે તો પણ ફેરફાર એક સમયનો કરી શકે એવું નથી. તો દેહની સમીપમાં મૃત્યુના જેટલા સમય દિવસો જાય તે મૃત્યુના સમીપે જાય છે. એ મૃત્યુ આવીને એકવાર ઊભું રહેશે તો દેહ છૂટી જશે ફરાક દઈને, બધું એનું પીડવી રહી છે. અને રૂપિયા ને બાયડી છોકરાના હા હા વૈરાગમાં નહોતું ગાયું ઉડાય ને. એકવાર ભાવનગર આવ્યો તો વૈરાગી ઊંચા મંદિરને માળિયા સોડ તાણીને સૂતો, કાઢો કાઢો રે એને સૌ કહે, જાણી કે જન્મો જ નહોતો. ઊંચા મંદિરને માળિયા, ઊંચા મંદિરને માળિયા ઊંચા સોડ તાણીને સૂતો, મરી ગયો ચાલ. હા હા એને કોણ શરણ છે? એને કહે છે કે સૂતો સૂતો આરે કાયાને હવે કોઈ નથી. ઈસ્ત્રી જોવે છે આ કાયામાં હવે કાંઈ નથી એમ ટગટગ ઊભી જોતા ધ્રુસકે ધ્રુસકે રોવે. હાય હાય આ મરી ગયા આવેશ બાપુ. એ તો દેહની સ્થિતિ છે ને, એ થવાની જ થવાની જ, એના ફેરફાર થવાનો. એ ક્રમબદ્ધમાં જે દેહની સ્થિતિનો સમય તે આવી છૂટક્યો છે, એમાં ક્રમબદ્ધમાં ફેરફાર કાંઈ પડે એવો નથી. ત્યાં ડાક્ટરના ઇન્જેક્શન ફિન્શન કામ ન આવે ત્યાં. ઝીણે કામે ન આવે, ડાક્ટર પોતે મરી જાય છે ને. ભાવનગરનો મોટો ડાક્ટર હતો સર હેમતકુમાર, મોટો પટણીનો હગો હતો. પટણી છે ને નહોતા પાટણી, કોઈમાં ઓપરેશન કરતો હતો. એમાં કે મને કાંઈક થાય છે, દુઃખ થાય છે મને કાંઈક એમ એમ કીધું. ત્યાં ખુરશી બેઠો દેહ છૂટી ગયો સર, મોટો આખા ડાક્ટર હોસ્પિટલનો. કોણ ડાક્ટર દવા શું કરે ત્યાં, ડાક્ટર પણ શું કરે. ડાક્ટરનો દેહ છૂટશે એટલે એને ખબર નહીં પડે કેમાં છૂટ્યો આ. હા 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 એ કે છે ચૈતન શું એ દૂર હાથમાં રાખો, વિકલ્પો આવે પણ ચૈતન તત્વને તે હું હું એવો વારંવાર અભ્યાસ કરવાથી દઢતા થાય. હું તો જાણનાર દેખનાર છું, વિકલ્પ આવે એ મારી ચીજ નથી. રાગ આવે ભૂનપાપનો ભાવ થાય પણ એ મારી ચીજ નથી. એમ જાણતા દ્રઢતા થાય, આત્માને એની દ્રઢતા થાય. જ્ઞાયક 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 એનું પણ મન થઈ જાય. જ્ઞાયક જ્ઞાયક જ્ઞાયકની થતા જ્ઞાયકનું પણ મન થઈ જાય. કર્મ એટલે આનંદની દશા પ્રણવી જાય. એનું નામ સમ્યક દર્શન ને ક્રમબદ્ધની અંદર અવસ્થાનું ફર એ આવ્યું. હા 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 એના ક્રમમાં એ આવ્યું તે કાળે તેને તે દ્રષ્ટિ દ્રવ પર જો જાય તો એને આનંદનો અનુભવ થાય. એના ક્રમબદ્ધમાં એ ફળ આવે, કારણ કે ક્રમબદ્ધ વાળો દ્રષ્ટિ દ્રવ પર રાખે છે. ક્રમે ક્રમે થવાનું તે જ થશે, એમાં ફેરફાર કાંઈ થવાનો. એની દ્રષ્ટિ દ્રવ ઉપર જાય છે, જ્ઞાયક ચૈતન ઉપર જાય છે. એથી જ્ઞાયકને આનંદમાં અનુભવ તો દેહ છૂટે છે એનો, પણ જેને આ જ્ઞાયકની ખબર નથી એ બધી ભગવાન કા ભગવાન ભગવાનનું સ્મરણ કરતા દેહ છૂટે તો પણ તે શુભ ભાવ છે, એ કંઈ ધર્મ બર્મ નથી. એ આંકે છે વિકલ્પો આવે પણ ચૈતન તત્વ તે હું છું એવો વારંવાર અભ્યાસ કરવાથી દડતા થાય. હા 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 હવે જે આખું આવ્યું થોડું જ્ઞાનીને ધર્મીને આત્માનું જ્ઞાન જેને થયું છે તેને, આત્મા જેને જાણવામાં આવ્યો તેને રાગ છે તે ઝેર છે. મોક્ષ પાવડમાં મોક્ષ માર્ગમાં ત્યાં કહ્યું છે મોક્ષ અધિકારમાં સમયસાર
શુભ રાજ છે એ વિષકુંભ છે, ઝેરનો ઘડો છે, એ સમયસારના મોક્ષ અધિકારમાં દયા દાન વ્રત ભક્તિના પરિણામને ઝેર કયા છે, એ વિષનો ઘડો કયો છે, ઝેરનો ઘડો. હા હા હા, કેમ બે વિષકુંભ આવે છે ને મોક્ષ અધિકાર સમયસાર વિષકુંભ છે એ અહીં કે છે. શું કીધું? તો અજ્ઞાની ને લાગુ પડે એની વાત છે. અજ્ઞાની રાગ ને ઝેર માને નહીં, મીઠાશ માને, મિથ્યાદર્શી છે. એક જ્ઞાની ને અભિપ્રાયમાં રાગ છે, અજ્ઞાની ને અભિપ્રાયમાં, જ્ઞાની ને અભિપ્રાયમાં રાગ તે ઝેર છે, અજ્ઞાની ને અભિપ્રાયમાં રાગ તે અમૃત છે. રાગ તે સર્વસ્વ છે, એને રાગ સિવાયની અંદર ચીજ છે તો જોઈ નથી અને જોવાનો પ્રયત્ન કર્યો નથી. આ હા, એ કહ્યું ને પેલો મુનિવ્રત ધાર અનંત બેર ગ્રહેક ઉપજાયો, પણ આત્મજ્ઞાન બિન લે સુખ ન પાયો. આત્માના જ્ઞાન વિના એ અંશે પણ આનંદનો સ્વાદ એને આવ્યો નહીં, એ અહીં કહે છે. ધર્મીને અભિપ્રાયમાં રાગ છે તે ઝેર છે, કાળો સર્પ છે, કાળો નાગ છે. હા હા હા, અહીંયા તો શુભ ભાવમાં ધર્મ મનાવે છે. શુભ ભાવ આવે અશુભથી ટાળવા, અશુભથી બચવા શુભ આવે, જ્ઞાનીને આવે, ભક્તિનો વંદનાનો પૂજાનો ભાવ આવે. પણ છે તે ઝેર, આત્માના અમૃત સ્વરૂપથી વિરુદ્ધ છે, એને ઝેર કહેવામાં આવે છે. ઝેરથી વિરુદ્ધ સ્વરૂપ આત્મા હું તેને અમૃત કહેવામાં આવે છે. હા હા હા, આકરું પડે જગતને. જ્ઞાનીને અભિપ્રાયમાં, અભિપ્રાય એટલે હું શ્રદ્ધામાં, પ્રતીતિમાં રાગ છે તે ઝેર છે, કાળો નાગ છે. આ હા હા, હજી જ્ઞાનીને આશક્તિને લઈને જ્ઞાની બહાર થોડા ઊભા હોય, આત્માનું જ્ઞાન થયું, સંકિત થયું, છતાં હજી આશક્તિ હોય છે, રાગ હોય છે, વિતરાગ થાય નહીં ત્યાં સુધી એને રાગ આવે, પણ એ રાગને ઝેર તરીકે જાણે છે. બહાર થોડા આવે, આત્માના સ્વરૂપમાંથી નીકળીને જરી રાગ પણ આવે તો ખરો ધર્મીને, પણ જ્યાં સુધી પૂર્ણ વિતરાગ ન થાય ત્યાં સુધી રાગ આવે, પણ એ રાગને અભિપ્રાયમાં કાળો સર્પ લાગે. કાળો સર્પ એટલે કાળો નાગ જેમ ઝેરી લો. હા હા હા, હમણાં ત્યાં ઇસ્પિતાલમાં વનગઢ ઇસ્પિતાલ છે ને, ક્ષય ક્ષયની, એમાં એક મોટો કારણ હતો, કારકુન કે કેવું ડાક્ટર હતો એનો, ઠીક. એમાં એ ડાક્ટરનો બેઠો, એમાં નાગડી નીકળી છે નીચે, નાગડી ઉપર એનો પગ આવી ગયો, બેહવામાં નાગડી નીકળી, પગ આવી, પગ આવ્યો, ઝેર ડંસ માર્યો, નેને મરી ગયો. હમણાં અત્યારે વનગઢમાં આવીને છે, ડાક્ટરને સર્પ કરડ્યો હોય નાગણી, તરત મરી ગયો, નાગણી જીવતી રહી, બીજા આસપાસના માણસ ભેગા થયા ને, પગ દબાઈ ગઈ, એને ઉપચાર કરીને જરી જોવા નથી, મરી ન ગઈ, અને ડાક્ટર મરી ગયો, કરડ્યા ભેગો નાગણી, આમ પગ કરડ્યા દે છૂટી રહી. મને સોનગઢમાં મેન્યું છે, એ ઝેર છે એમ, રાગ પણ ઝેર છે. ઝેરને જો પોતાનો માને તો ડંક મરી ગયા, એનું આત્માનું ચર શું શાંતિ એની મરી જાય છે, જ્ઞાયક ભાવ એનો મરી જાય છે, સત્તામાં એની શ્રદ્ધા એને રહેતી નથી. હા હા, રાગને જો કંઈ પણ ઠીક માને તો રાગ વિનાની ચીજને તે અઠીક માને છે, અનાદર કરે છે. દ્વેષ અરૂચક ભાવ, આત્મા પ્રત્યે જેને
રાગ નથી, પ્રેમ નથી, અને રાગ પ્રત્યે જેને પ્રેમ છે તેના આત્મા પ્રત્યે દ્વેષ છે. સમજાય છે? કાંઈ જેને રાગ પ્રત્યે પ્રેમ છે તેને આત્મા પ્રત્યે દ્વેષ છે, આત્મા પ્રત્યે તેને અરુચિ છે. રાગ પણ તે જેને રુચિ છે, જેને રાગ પ્રત્યે રુચિ છે તેને આત્મા પ્રત્યે અરુચિ છે. અરુચિ છે તે દ્વેષ છે. હા હા હા, યાનગંજ એક થઈ ગયા છે શ્વેતાંબરમાં, એને એ શબ્દ લીધા છે કે દ્વેષ અરોચક ભાવ. તને જ્ઞાયક સ્વરૂપ ન રૂચે અને રાગ જો રૂચે તો દ્વેષ છે તને આત્મા ઉપર. હા હા હા, દ્વેષ અરોચક ભાવ. આત્મા શુદ્ધ સદાનંદ આનંદકંદ છે, એ રૂચે નહીં, એ જે દ્વેષ છે એ અરૂચક છે તે દ્વેષ છે, અને દ્વેષ છે તે ઝેર છે. આખરી વાત છે ભાઈ, લોકોમાં શુભ ભાવને તો ધર્મ મનાવે છે. શુભ ભાવ કરો, કરતા કરતા થશે. લોન ખાતા ખાતા કસીરનો રૂડકાર આવશે, એવું છે. જ્ઞાનીને આશક્તિને લઈને જ્ઞાનીને બહાર થોડો ઊભા છે, રાગ આવે પણ અભિપ્રાયમાં કાળો સર્પ લાગે છે. હા હા, ધર્મી જીવને અભિપ્રાયમાં રાગ નાગ જેવો, કાળા નાગ જેવો દેખાય છે. હા હા, અજ્ઞાનીને રાગ પ્રેમથી પ્રેમ વાળો છે, રાગને જ પ્રેમ છે, નહીં આત્મા પ્રત્યે તેને દ્વેષ છે. હા હા, સાંભળવું કઠણ પડે જ નથી. અહીં તો શુભભાવને ઝેર કીધું છે. અભિપ્રાયમાં કાળો સર્પ જ્ઞાનીઓ વિભાવની વચ્ચે ઉભા હોવા છતાં ધર્મી જીવ આત્માનું જ્ઞાન સ્વરૂપ રાગથી ભિન્ન છે એવો અનુભવ થયો છતાં રાગના સંયોગમાં વચ્ચે ઉભો હોય તેવા છતાં વિભાવથી જુદો છે. આ હા, વિભાવના પરિણામમાં ઉભો છે છતાં તેનાથી જુદો છે. એ વિભાવ શબ્દ મારો નથી, વિભાવ શબ્દ સ્વભાવ એ વિકારને ઝેર છે. મારું અમૃત સ્વરૂપ વિભાવથી જુદું છે એમ ધર્મીને સંકિતને અનુભવમાં આવ્યા વિના રહેતું નથી, અને અનુભવમાં એમ ન આવે અને રાગનો પ્રેમ રહે તો આત્મા પ્રત્યે દ્વેષ છે અને મિથ્યા દ્રષ્ટિ છે. હા હા હા, પછી ભલે જૈન સંપ્રદાયમાં જન્મ હોય પણ રાગ પ્રત્યે પ્રેમ છે તેને, સ્વભાવ પ્રત્યે દ્વેષ છે તેને.